હેલો સ્ટુડન્ટસ વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ સ્ટુડન્ટસ લધુગણકના દાખલાઓમાં આજે થોડાક વધારે પ્રોબ્લેમ્સ જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે એનું સોલ્યુશન જોઈશું ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી અને પ્રશ્ન નંબર એક જે અહીંયા આપેલો છે એ જાન્યુઆરી બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે સાબિત કરો કે લોગ વન અપોન ટુ ફોર થ્રી ઝીરો જેનો આધાર છે ત્રણ પ્લસ વન અપોન લોગ થ્રી આધાર ટેન પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપેલું છે પ્રોબ્લેમનું તો સોલ્યુશનની શરૂઆત કરીએ ડાબી બાજુથી ડાબી બાજુ બરાબર લોગ આધાર ત્રણ અને વન અપોન ટુ ફોર થ્રી ઝીરો પ્લસ અહીંયા આધાર દસ છે પણ હું એને રેસીપ્રોકોલ કર દઉં તો આધાર ત્રણ થઈ જશે એટલે રેસીપ્રોકોલ કરીએ તો લોગ દસ આધાર ત્રણ થઈ જાય અને વત્તા પાંચ આવું લખી શકાય એક સ્ટેપ આગળ મેં લખી દીધું એટલે જે વન અપન હતું એનું રેસીપ્રોકોલ એટલે લોગ પણ આધાર ત્રણ થઈ ગયું ને એની વેલ્યુ દસ હવે પહેલાં બે પદની વાત કરીએ તો બંનેમાં આધાર ત્રણ છે એટલે એનો ગુણાકાર થઈ શકે તો લોગ આધાર ત્રણ અને બ્રેકેટની અંદર એક ભાગ્યા બે હજાર ચારસો ત્રીસ ગુણ્યા દસ આવું થઈ શકે અને વત્તા પાંચ તો છે જ હવે અહીંયા તમે જુઓ તો દસ થી જ્યારે ભાગીએ ત્યારે એક જીરો કટ થઈ જશે એટલે અહીંયા રહ્યું લોગ આધાર ત્રણ એક ભાગ્યા બસો હવે એક ભાગ્યા બસો બસો એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ વાર એટલે ત્રણની પાંચ ઘાત કહેવાય અને વત્તા પાંચ આવું લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ લોગ આધાર ત્રણ હવે વન અપોન થ્રી રેસ ટુ ફાઈવ છે તો હું આને આ રીતે પણ લખી શકું થ્રી રેસ ટુ માઇનસ ફાઈવ કારણ કે એનો રેસીપ્રોકલ કરી દઈએ તો માઇનસ ગાત થઈ જાય પ્લસ પાંચ હવે આ જે ગાતની ગાત છે આગળ આવશે એટલે માઇનસ પાંચ લોગ થ્રી આધાર ત્રણ પ્લસ પાંચ હવે માઇનસ પાંચ લોક થ્રી થ્રી એટલે એની વેલ્યુ તો વન અને પ્લસ પાંચ તો એનો અર્થ કે માઇનસ પાંચ વત્તા પાંચ અને માઇનસ પાંચ વત્તા પાંચ ટુ ઝીરો ટુ જમણી બાજુ તો આ રીતે પહેલો પ્રશ્ન સોલ્વ થઈ શકે ટુ જમણી બાજુ તો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ આપણે લઈ આવ્યા ફરક ફક્ત એક જ વસ્તુનો યાદ રાખવાની જરૂર છે આ પદ્ધતિમાં ટેકનિકમાં આધાર પરિવર્તન આધાર પરિવર્તન મીન્સ વ્યસ્ત સંખ્યા કરી દો તો એનો આધારની અદલાબદલી થઈ જાય અને આધારની અદલા બદલી કરીએ તો આપણા માટે પ્રશ્ન બહુ સરળ થઈ જશે ચાલો પ્રશ્ન નંબર બે લઈએ તો સ્ટુડન્ટ પ્રશ્ન નંબર બે જે ડિસેમ્બર બે હજાર ચૌદની પરીક્ષામાં પૂછાયેલો છે સાબિત કરો કે વન અપોન લોક ચોવીસ આધાર છ પ્લસ વન અપોન લોક ચોવીસ આધાર બાર પ્લસ વન અપોન લોક ચોવીસ આધાર આઠ ઇઝ ઇક્વલ ટુ બે હવે આ પ્રકારનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે સૌ પ્રથમ આપણે લખી દઈએ ડાબી બાજુ પણ તમે જો પ્રેક્ટિસ કરશો તો એક વાતનું તરત ધ્યાન આવશે કે અહીંયા બધે ચોવીસ છે આમાં પણ લોક ચોવીસ છે લોક ચોવીસ આધાર બધાનો અલગ છે તો બધાનો આધાર એક કરી દઈએ તો પ્રશ્ન બહુ સરળ થઈ જશે અને આધાર એક કરવો હોય તો એનો વ્યસ્ત કરવો પડે એટલે રેસીપ્રોકલ લઈએ તો આધારની અદલાબદલી થઈ જશે તો અહીંયા વન અપોન છે એની જગ્યાએ હું સીધું લખું તો શું થશે ઇઝ ઇક્વલ ટુ લોગ છ આધાર ચોવીસ વન અપોન જગ્યાએ મેં સીધું લખ્યું તો આધારની અદલાબદલી થઈ ગઈ પ્લસ લોગ બાર આધાર ચોવીસ પ્લસ લોગ આઠ આધાર ચોવીસ એટલે પહેલું જે સ્ટેપ છે મેં લખ્યું નથી એના ઉપરથી તરત બીજું સ્ટેપ કે જ્યાં મેં વ્યસ્ત સંખ્યા કરી તો આધારની અદલાબદલી થઈ ગઈ અને આધારની અદલાબદલી થઈ એટલે હવે આધાર બધાનો કોમન થઈ ગયો ચોવીસ આધાર બધાનો કોમન થઈ જાય તો તો આપણને ખબર છે કે લોગનો સરવાળો એટલે બાર લોગ લઈ લઈએ તો ગુણાકાર થાય લોગ ચોવીસ કાઉસમાં શું લખાશે છ ગુણ્યા બાર ગુણ્યા આઠ લોગનો ગુણાકાર ઇઝ ટુ લોગ આધાર તો ચોવીસ છે જ હવે અહીંયા હું એના અવયવ પાડું તો છ પણ બાર એટલે શું થશે ચાર ગુણ્યા ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ અને ગુણ્યા આઠ આવું થશે ઇઝ ઇક્વલ ટુ લોગ આધાર તો ચોવીસ હવે અહીંયા શું થશે છ ગુણ્યા ચાર એટલે ચોવીસ અને ત્રણ ગુણ્યા આઠ એટલે પણ ચોવીસ તો ચોવીસ ગુણ્યા ચોવીસ એનો અર્થ એવો થયો કે લોગ આધાર તો ચોવીસ છે પણ અહીંયા કહેવાય ચોવીસનો સ્કવેર ચોવીસનો વર્ગ અને હવે આ વર્ગ જે થયો સ્ક્વેર એ ટુ આગળ આવી જશે તો ટુ લોગ ચોવીસ અને એનો આધાર પણ ચોવીસ જ્યારે આ બંને વસ્તુ એક સરખી થઈ જાય ત્યારે એની વેલ્યુ તો વન છે આપણે જાણીએ છીએ તો ટુ ઇન્ટુ વન અને ટુ ટુ વન મીન્સ ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણી જમણી બાજુ તો આ રીતે જમણી બાજુ સાબિત થઈ શકે તો અહીંયા પણ યાદ રાખવાનું છે આધાર પરિવર્તનનો નિયમ ચાલો એક વધુ પ્રશ્ન લઈ લઈએ પ્રશ્ન નંબર ત્રણ તો સ્ટુડન્ટ્સ હમણાં જેવો પ્રશ્ન નંબર બે નું સોલ્યુશન જોયું એ જ પ્રકારનો પ્રશ્ન ફરી પાછો મે બે હજાર પંદરની એક્ઝામમાં પૂછાવેલો છે રકમ થોડીક જુદી છે પણ પદ્ધતિ જ છે સાબિત કરો કે વન અપોન લોગ સિક્સટી આધાર બાર પ્લસ વન અપોન લોક સિક્સટી આધાર પંદર પ્લસ વન અપોન લોક સિક્સટી આધાર ટુ બે હવે બધે જ અહીંયા સિક્સટી છે પણ આધાર બધાનો અલગ છે તો આધાર પરિવર્તન કરીએ તો બધાનો આધાર સાઈઠ થઈ જશે અને આપણે એને આગળ વધારી શકીએ તો ડાબી બાજુ બરાબર ડાબી બાજુ બરાબર હું આનો વ્યસ્ત લઈ લઉં તો પહેલામાં આધાર બદલાઈ જશે એટલે લોગ બાર આધાર સાઈઠ પ્લસ લોગ પંદર આધાર સાઈઠ પ્લસ લોગ વીસ આધાર સાઈઠ આવું થશે બધાનો આધાર હવે સાઈઠ થઈ ગયો જ્યારે મેં વ્યસ્ત કરી દીધા ત્યારે હવે ત્રણે લોગનો આધાર સરખો છે અને લોગનો સરવાળો છે તો લોગને બહાર લઈએ જેનો આધાર સાઈઠ છે તો કૌંસમાં ત્રણે જે રકમ છે એનો ગુણાકાર થશે એટલે બાર ગુણ્યા પંદર ગુણ્યા વીસ આવું થાય ઇઝ ઇક્વલ ટુ લોગ સિક્સટી હવે બાર ગુણ્યા પંદરના બે ભાગ પાંચ અને ત્રણ એટલે પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા વીસ આવું થઈ શકે ઇઝ ઇક્વલ ટુ લોગ અહીંયા આધાર સિક્સટી પણ અહીંયા શું થયું બાર ગુણ્યા પાંચ એટલે સાઈઠ અને વીસ ગુણ્યા ત્રણ એટલે સાઈઠ તો સાઈઠ ગુણ્યા થઈ શકે ઇઝ ઇક્વલ ટુ લોગ અહીંયા આધાર સિક્સટી અને આ કહેવાય સાહીઠનો સ્કવેર સાઈઠનો વર્ગ હવે આ વર્ગ જે છે એ ટુ આગળ આવી ગયા તો ટુ લોગ સિક્સટી આધાર એનો સિક્સટી અને ટુ લોગ સિક્સટી સિક્સટી એટલે ટુ અને આ વેલ્યુ તો વન થઈ ગઈ તો ટુ ઇન્ટુ વન એટલે ટુ ટુ એટલે આપણી રિકવાયર્ડ સાઇડ જમણી બાજુ તો આ રીતે ત્રીજો પ્રશ્ન પણ સોલ્વ થઈ શકે તમે જોશો તો પાછળના જે બે પ્રોબ્લેમ છે એ બંને સેમ જ પદ્ધતિ છે આધાર ચેન્જ કરો તો તરત તમને જવાબ મળી જશે મને લાગે છે કે ત્રણેય પ્રશ્નો આજે જે વિડીયોમાં લીધા એ તમારી સમજમાં આવ્યા હશે તમે જાતે પણ આ પ્રોબ્લેમ અથવા આના જેવા પ્રોબ્લેમ જાતે ગણી નાખો કોઈ ક્વેરી હોય ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં મને લખજો કોઈ પ્રોબ્લેમ ના ફાવતો હોય તો પણ મને કહી શકો છો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા દખલાઓ સાથે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ અગર આપકો એ વિડીયો પસંદ આયા ઓર આપ મેરી ચેનલ પર નય હે તો પ્લીઝ